જે ખેતી બાબતે આ જે અગાઉનો સર્વે કરી ગયા છે એમાં ખેડૂતોને અતિશય પ્રોબ્લેમ થઈ રહ્યા છે કે અહીંયા અસંખ્ય ધક્કા ખાય છે, અમે ખુદ ધક્કા ખાઈ રહ્યા છીએ. એના કરતાં તો ખરેખર રીસર્વેનો જે અગાઉનો છે એ કાયદો રદ કરી અને નવેસરથી જ બધું આખું કરવું જોઈએ, કે અથવા નવે જે જૂનું છે એ જ જાળવી રાખે તો એ ઘણું છે. ખેડૂતો અસંખ્ય ધક્કા ખાઈ ખાઈને કંટાળી ગયા છે અને સરકારને ખરેખર આ બાબતે ચોક્કસ ધ્યાન દેવું પડે એમ છે. અને આ હાલેમ જ નથી, કોઈ પણ સંજોગોએ જે જૂનો સર્વે થઈ ગયો છે એ બધાએ અદલબદલ કરી અને ફેરફારમાં ખેડૂતોને હેરાન ગતિ છે એ તાત્કાલિક ધોરણે રદ કરી અને નવેસરથી જે જૂનું છે એ જાળવી રાખવું જોઈએ એવી અમારી માગણી છે. હાલ અત્યારે આપણે જમીન માપણી કચેરીમાં આવેલો હતો ત્યારે મેં અરજી કરેલી હતી 2021, જેને હાલમાં 2023ને અમે તો ચા બબે વર્ષ થઈ ગયા તે દરમિયાન જમીન માપણી માટે રીસર્વે માટેની અરજી કરેલી હતી. એનું કારણ એ હતું કે જે તે સમયે ઓનલાઈન માપણી કરેલી હતી એમાં આકૃતિ ફેરફાર કબજા ફેરફાર હતેલા મતલબ હોય અને તે નકશા પ્રમાણે અલગ દેખાડતા હોય અને હાલમાં કબજેદાર અલગ હોય તે દરમિયાન અમે ફેરફાર કરવાની સરકારની ભૂલના કારણે અમે અરજી કરેલી હતી કે આ ફેરફાર કરી આપે, અમારે જી કબજે એ રીતના આકૃતિ ફેરફાર કરી આપે તેના માટે અરજી કરેલી હતી 2021માં. હાલ અમે તપાસ કરેલી અને અધિકારીને જણાવેલ કે સાહેબ બબે વર્ષ થઈ ગયા કોઈ આનો ઉકેલ અથવા કોઈ માપણી કરવા આવેલ નથી, તો અધિકારી અમને જવાબ આપે કે હાલમાં સ્ટાફ ઓછો છે અને તેને જમીન રીસર્વે મતલબ ટાઈમ લાગશે. અત્યારે મેં પૂછ્યું સાહેબ કેટલો ટાઈમ લાગશે, કે અત્યારે 2017-18ની ગણતરી ચાલે છે તો મારે કેટલી રાહ જોવી પડશે, સરકારી અધિકારીને પૂછીએ કોઈ જવાબ આપતા નથી. અને કૃષિ મંત્રી સમક્ષ મતલબ આ એક રજૂઆત કરવા તમારા મીડિયાના માધ્યમથી કહું છું કે હાલમાં ખેડૂતોનો પ્રશ્નનો ઉકેલ ઝડપમાં આવે અને આ જે પેન્ડિંગ અરજીઓ છે ઝડપ એનો તાત્કાલિક નિકાલ થાય અને અધિકારીને સ્ટાફની ફાળવણી જો કરે અછત હોય કાયદેસર તો એને સ્ટાફની ફાળવણી કરે અને ઝડપથી ખેડૂતનો પ્રશ્નનો નિકાલ કરે. મારી 14ની અરજી અહીંયા છે DILમાં. હું ધક્કા ખાઈને થાકી ગયો, કમરના દુખાવા થઈ ગયા છે, આવવાની તકલીફ છે, મારે તો હજી કામ મારા પૈતા નથી અને જંત્રીના ભાવ વધ્યા અને જમીન મારે વેચવી છે, તો મારું ક્લિયર કરો. 14થી ધક્કા આવ્યું, અઠવાડિયામાં એક ધક્કો હોય, મહિનામાં 3-4 ધક્કા હોય, મને એમ કહે છે કે ભાઈ તમે એ કે એકને એક કામ લઈને આવો, એકને એક તમારા કોઈ કામ લઈને આવે, બીજું કાંઈ કામ છે નહીં તો શું કરવાનું, માપણીનો થયો નથી, માપણી થઈને તો માપણીનું કામ છે તમારે, એ જ લઈને આવીએ ને, બીજું શું લઈને આવીએ અમે. જમીન રીસર્વને લઈ અને અનેક ફરિયાદો મને પણ મળે છે. મેં ગઈ કેબિનેટ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીને આ પ્રશ્ને વાત પણ કરી હતી અને હું આ અઠવાડિયે મુખ્યમંત્રીશ્રીને એના જે પ્રશ્નો છે એ પ્રશ્નો મેં તૈયાર કર્યા છે અને એ પ્રશ્નોના ઉકેલ માટે રૂબરૂ મળી અને અધિકારીઓને જરૂરી સૂચના મળે અને આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ દિશામાં કાર્યવાહી કરવાનો છું.